आम आदमी पार्टी धारासभ्य चैतर वसावा पत्नी की तबियत लथड़ता राजपीपा वडोदरा सयाजी हॉस्पिटल में लई जवाया छे। आक्षेप छे कि सब जेल में पर त्रास गुजारवामां आवतो होवाथी तेमनी तबियत लथड़ी छे। महत्वनुं छे कि जंगल की जमीन खेडाण मामले वनकर्मी पर हुमलो करवाना आरोपसर पुलिस चैतर वसावा तेमनी पत्नी शकुंतला अने तेमना पीए सहित चार लोगों सामे फरियाद नोंधी छे, जेमां चैतर वसावा हजू पण भूगर्भमां छे जेने तेमनी पत्नी पुलिस कस्टडीमां छे। आ दरमियान तेमनी तबियत लथड़ता सयाजी हॉस्पिटल में सारवार माटे लई जवाया छे। गत मंगलवारे शकुंतला वसावाए छाती में दुखावानी फरियाद करता तेओने राजपीपळानी सिविल हॉस्पिटल में लई जवाया हता, जो कि बुधवारे तेओने सयाजी हॉस्पिटल में रिफर कराया हता। सयाजी हॉस्पिटल में पण तेओने छाती में दुखावानी तकलीफ जणावी हती। तो बीजी तरफ चैतर वसावाना बीजा पत्नी वर्षा वसावानो आक्षेप छे कि सरकारना इशारे तेमना परिवारजनोने खोटी रीते हैरान करवामां आवी रह्या छे, परंतु आदिवासीओना हक अने प्रश्नों माटे चैतर वसावा लड़त चालू राखशे। ડીડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા તથા તેઓના પત્ની અને અન્ય જે કાર્યકરો છે તેઓની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ મુદ્દે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ અંગે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ચેતર વસાવાના જે બીજા પત્ની છે વર્ષાબેન વસાવા તેઓ અહીંયા પહોંચ્યા છે। બેન, આપ પણ અહીંયા પહોંચ્યા છો, શું આપને સમાચાર મળ્યા અહીં સુધી આપ પહોંચ્યા? આગળ રિપોર્ટ કરાવવાનો છે એવું અમને જાણ થઈ એટલે અમે અહીંયા આવી પહોંચ્યા છીએ। જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે અંગે શું કહેશો? આ તો હવે ઉપરથી બધું ટોર્ચર છે એટલે આ બધી કાર્યવાહી આ લોકો કોઈના દબાણથી કરે છે। ઉપરથી એટલે ક્યાંથી? આ ભાજપની સરકાર છે એટલે આ લોકો બધું આ બધા કાવતરા કરાવે છે અને ત્યાંથી રાજપીપળાથી પછી અહીંયા મોકલવામાં આવ્યા એટલે આ એક પ્રકારની આમ મેન્ટલી ટોર્ચર જ છે। ભાજપની સરકાર કરાવે છે એવું તમે કહો છો અને ત્યાંના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા એ એવું કહે છે કે ભાજપના નેતાઓની મદદથી ચેતર વસાવા બધું કરે છે, બંધના એલાનમાં પણ ભાજપવાળાઓ સાથ આપે છે। હા, તો એ મનસુખભાઈ પોતે જ આવું બધું કરાવે છે અને એટલે અમને એટલે મનસુખભાઈ ડબલ રોલ કરે છે એવું કહેવું? હા, ડબલ રોલ કરે છે। ક્યાં ચેતરભાઈ ક્યાં છે અત્યારે? હાલ અમને ખબર નથી ક્યાં છે। છેલ્લે ક્યાં સંપર્ક કર્યો હશે ને? ના, નથી સંપર્ક થયો। ચેતરભાઈને શોધવા માટે પોલીસ આવે છે, આપની સાથે પૂછપરછ કરે છે? હા, પોલીસ આવે છે રોજ, ઘરે આવે છે, નોટિસ આપીને જાય છે, ચેક કરે છે। તો આપ ચેતરભાઈને અમારા માધ્યમથી શું કહેજો, પોલીસ સમક્ષ હાજર થઈ જાય વહેલી તકે તો આપણને પણ હેરાનગતિ ના ભોગવવી પડે? એ તો હશે હાજર કે નહીં કોર્ટની કાર્યવાહી પ્રમાણે, હવે કોર્ટની રાહે જ અમે ચાલીશું એટલે એ પ્રમાણે થશે જે થશે તે। કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળ ચાલવા માંગે છે, જોવાનું હવે એ છે કે ચૈતર વસાવા સુધી રાજપીપળા પોલીસ નર્મદા પોલીસ ક્યાર સુધીમાં પહોંચે છે અને પોલીસ સમક્ષ હાજર થયા બાદ ચૈતર વસાવાની ભૂમિકા શું રહેશે, કયા પ્રકારની રહેશે। કેમેરામેન કિશોની સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને વકીલે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવા લોકસભાના મજબૂત દાવેદાર હોવાથી ભાજપને ડર લાગ્યો છે એટલે તેમણે દબાવવા માટે સરકારી પ્રશાસનનો દુરુપયોગ કરીને ખોટી રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમણે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવાને દબાવવા માટે તેમના પરિવાર પર ત્રાસ ગુજારવામાં આવ્યો છે। ફરિયાદમાં ચૈતરભાઈની સાથે સાથે એમના પરિવારના સભ્યોને પણ નથી છોડવા, અમને ખાસ કરીને એમના પરિવારની મહિલાને પણ અંદર લેવામાં આવે છે, એમના પત્નીને પણ આ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે અને પ્રશાસને ચૈતરભાઈ એને દબાવવા માટે પરિવારનો ને હથિયાર બનાવી અને એટલું ટોર્ચર કરવામાં આવ્યું છે કે એમની તબિયત લથડી ગઈ। એમના ફિટનેસ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા, ત્યાં છાતીના દુખાવાની તકલીફને જણાતો ને એડમિટ કર્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા SHE હોસ્પિટલમાં લાવેલ છે। અહીંયા લાવવામાં આવ્યા તો અહીંના તબીબોએ શું કીધું, તબિયત કેવી છે? બધા ટેસ્ટ ચેકિંગ કરવા માટે એડમિટ કર્યા છે।